મિત્રો આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ હું છું આપની ચૈતી એન્કર પાયલ બામણિયા સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ માં આપનું સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચારમાં લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ હર અમે સત્યની સાથે વેરાવળ તાલુકા કોંગ્રેસ સમિતિ તેમજ વેરાવળ પાટણ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રાજુલાના ધારાસભ્ય શ્રી અમરીશ ડેના આંદોલનને જાહેર સમર્થન આપ્યું અને નાયબ કલેક્ટર શ્રી મારફત રાજ્યપાલ શ્રીને આવેદનપત્ર આપ્યું આજરોજ વેરાવળ પાટણ શહેર કોંગ્રેસ સમિતિ તેમજ વેરાવળ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજુલાના ધારાસભ્ય શ્રી અમરીશભાઈ ડેર રાજુલા રેલવે સ્ટેશનની બાજુમાં આવેલ રેલવેની ફાજલ જમીન નગરપાલિકાને આપી રાજુલાની જનતા માટે ઉપયોગ કરવા માટે જમીનની માંગ માટે ઉપવાસ આંદોલનમાં બેઠા છે તેના સમર્થનમાં આજે આવેદન નાયબ કલેક્ટરને આપવામાં આવ્યું રાજુલાના માનનીય ધારાસભ્ય શ્રી અમરીશ ડેર છેલ્લા ઘણા સમયથી રેલવે સામે ઉપવાસમાં બેઠા છે રેલવેની ફાજલ અને વર્ષોથી જે જગ્યાએ ટ્રેનની અવર જવર નથી એવી રેલવેની બિનઉપયોગી જમીન રાજુલા નગરપાલિકાને એગ્રીમેન્ટથી રાજુલા શહેરની સુવિધા માટે આપવામાં આવેલ છે પરંતુ ઘણા લાંબા સમય પછી જમીનનો કબજો રાજુલા નગરપાલિકાને સોંપવામાં આવેલ નથી જેથી કબજો સોંપવાની માંગણીના અનુસંધાને ઉપવાસ ચાલુ કરેલ છે રાજુલા શહેરના વિકાસ અને સુંદરતા તેમજ સુવિધાઓ ઊભી કરવા માટે જમીનનો કબજો સોંપવામાં આવે એવા મતલબથી માનનીય ધારાસભ્ય શ્રી અમરીશભાઈ ડેરને સમર્થન આપ્યું હતું અને ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક એવા વેરાવળ સોમનાથથી ચાલતી રેગ્યુલર ટ્રેનો જે કોરોના મહામારી દરમિયાન બંધ કરવામાં આવેલ હાલમાં કોરોના મહામારીમાં રાહત હોય તો મોટાભાગના વાહનો વ્યવહારો ચાલુ થઈ ગયા હોય તેમ વેરાવળ જંકશનથી સમગ્ર ગુજરાત અને ભારતભરમાં ચાલતી રેગ્યુલર ટ્રેનો વહેલી તકે ચાલુ કરી આ વિસ્તારની જનતાને અને સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવતા પ્રવાસીઓને રાહત આપવા આજરોજ માંગણી કરી હતી આ આવેદન આપવા વેરાવળ પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દેવેન્દ્રભાઈ મોતી વરસ તેમજ વેરાવળ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ વજુભાઈ ડોડિયા તેમજ ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ મહામંત્રી હીરાભાઈ રામ તેમજ યુથ કોંગ્રેસ વેરાવળ તાલુકા પ્રમુખ રાકેશભાઈ ચુડાસમા વેરાવળ તાલુકા ઉપપ્રમુખ હિરેનભાઈ બામરોટિયા પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ રાયઠા તેમજ કોંગ્રેસ આગેવાનો જાદવભાઈ સોલંકી શેખરભાઈ પંડ્યા હર્ષભાઈ ઋષિ પ્રેમભાઈ ગઢિયા હારૂનભાઈ ચોરવાડ રાજુભાઈ નાથ જાવેદભાઈ પટની અમજદભાઈ પંજા હાજીભાઈ પંજાબ વિરેનભાઈ ચુડાસમા પ્રકાશભાઈ અખિયા કૈલાસભાઈ મારુ ભરતભાઈ ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ કમિટી તાલુકા કોંગ્રેસ સમિતિ અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અત્યારે આવેદન આપવામાં આવ્યું છે કે રાજુલાના ધારાસભ્ય શ્રી અમરીશભાઈ ડેર કેટલા સમયથી કેટલા દિવસોથી અનશન પર બેઠા છે જે અનશનની રેલવેની જે જગ્યા છે એમાં પ્રજા માટેનું કાર્ય માટે બેઠા છે ત્યાં બગીચાથી લઈ વોકવે છે એવું ઘણું કામ કરી શકે એના માટે છે એ ઉપરાંત અમારો બીજો પોઈન્ટ વેરાવલથી અને વેરાવળ સોમનાથ જંકશનથી વેલાસર ટ્રેનો અત્યારે કોરોના મહામારીની થોડી ઓછી છે એટલા માટે વેલાસર અહીંયાથી ટ્રેનો પણ રેગ્યુલર અને બેઝિસ ઉપર ચાલુ થઈ જાય એના માટે અમે કલેક્ટરને આવેદન આપીએ છીએ રાજ્યપાલશ્રીને વેલાસર વહેલી તકે કહી શકે કે આ બધું કાર્યમાં થોડું ધ્યાન આપે